ભુજ તાલુકાના માધાપર ખાતે રહેતા 10 વર્ષના અવનીત યાદવના જન્મદિવસે ભુજ ખાતે માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વેટરનું વિતરણ કરી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરેલ હતી. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં માનસિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવેલ હતું. માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે અન્વિત યાદવે કેક કાપી જન્મદિવસ ઉજવેલ હતો. આ પ્રસંગે માનસિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તિલવાણી, એક હી આવા સંસ્થાના કાસમભાઈ ચાકી, માનસિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી તથા અવનીત યાદવના માતા પિતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજરોજ ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં જ્યારે શિયાળાની ઋતુ શરૂ થઈ છે ત્યારે એક દાતાશ્રી દ્વારા અંદાજે 55 જેટલા ભાઈઓ તેમજ બહેનો દર્દીઓ માટે સારામાં સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા અને ગરમ ટોપલાનું આજે વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જે દાતા છે એમના આજે પુત્રનો જન્મદિવસની ઉજવણી નિમિત્તે એમને એક સારો વિચાર આવ્યો કે આમ આપણે ઘણી બધી હોટલોમાં જઈ અને જન્મદિવસ ઉજવી અને આપણે નાણાંનો વેચ કરતા હોઈએ છીએ, તો કેમ સામાજિક કાર્ય કામગીરી કરી અને આપણા પુત્રના જન્મદિવસની ઉજવણી ન કરીએ. એક સારા વિચાર સાથે દાતાએ આજે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં 55 જેટલા માનસિક દર્દીઓને ગરમ સ્વેટર અને ગરમ ટોપલાનું વિતરણ કરાયું હતું. ખૂબ જ ખુશીની લાગણી સાથે એક વાત કહેવા માગું છું કે ખરેખર જે લોકો પોતાના પરિવારજનોના જન્મદિવસો ઉજવતા હોય છે એ આવા એક સદકાર્ય સાથે ઉજવણી કરે તો ખરેખર નાનામાં નાના લોકોને, ગરીબ લોકોને દરિદ્ર નારીની સેવા કરવાનો ખૂબ જ સારો મોકો મળે. આજે હું દાતાને ખૂબ જ શુભેચ્છા પાઠવું છું કે આવો એમને સદવિચાર આવ્યો અને આવા હોસ્પિટલના દર્દીઓ માટે આજે ગરમ સ્વેટરનું વિતરણ કર્યું. સર, મેરા નામ રાકેશ યાદવ હૈ ઓર મેં યહીં માધાપર મેં રહેતા હું. આજ મેરે બચ્ચે કા જન્મદિન થા, જો ઇનકી હી મેરે બચ્ચે કી હી વો થી કે નહીં આજ હમ કિસી કી મદદ કરેં, તો હમ ઉસી કે લિયે આજ યહાં દર્દીઓ કો જો ભી હમસે હો સકા વો દેને કે લિયે મદદ કે લિયે આયે. સર, યે મેરે બચ્ચે કા હી વો થા કે સર્દી કા ટાઈમ હૈ ઓર કુછ હેમેન્દ્ર ભાઈ ને ભી હમારી હેલ્પ કી કે ઇસ સમય સીઝન મેં યે ચલ રહા હૈ તો જો સીઝન કી ચીજે હો સકતી હૈ વો ચીજ દી સક દે દી મદદ દે દી જાય જો આપકો આગે ચલ કે કામ આયે. ये हेमेंद्र भाई और हमारे बच्चे का ही कहना था, इसीलिए हम ये गर्म कपड़े. मेरा नाम गुंजा बेन यादव है. हम लोग माधापुर जूनावाद बापा दयालु नगर में रहते हैं. मेरे बेटे का नाम अनवित यादव है. आज इसका बर्थडे है तो हम यहाँ आए हैं थोड़ा लोगों की मदद करने के लिए. बच्चों को माइंड में वो हुआ कि नहीं मम्मा हम दूसरों की हेल्प करें तो हमें अच्छा लगेगा, तो इसलिए फिर यहाँ पर आए. लोगों को जॉकेट्स और टोपियाँ डिस्ट्रीब्यूट की. अच्छा लगा हमें सबसे मिल के, उनका वो देख के बहुत अच्छा लगा सर. हमें बहुत खुशी हुई देख के कुछ मदद में आए और इन लोगों को भी कुछ खुशी मिली कि कुछ हमारे लिए आया है, तो देख के हमें बहुत अच्छा लगा. फिर ये हुआ कि नहीं अभी कुछ अच्छा करते हैं, लोगों की मदद करते हैं, हेल्प करते हैं, क्योंकि बड़ी बड़ी होटलों में जाना, पार्टियों में जाना वो बर्बादी है, पैसे का कुछ वो नहीं है. उसी पैसे में किसी की हेल्प करें, किसी की मदद करें तो हमें अच्छा लगेगा और वो जिसकी हेल्प करें उनको भी थोड़ा अच्छा लगेगा, मदद मिल जाएगी.